તો સૌથી પહેલો આજનો મને એવો સવાલ થાય કે દક્ષિણાભિમુખ જ્યારે કોઈ દ્વાર હોય, મારું પોતાનું જ છે, મારા નેબર્સ આવે અને પછી એ એમ કહે કે તમે આ ઘર વેચી કાઢો, કારણ કે આ દક્ષિણાભિમુખ દ્વાર નહીં સારું, એનાથી તમારી જે ઉન્નતિ થતી હોય એ ના થાય, તમને ઘણી બધી તકલીફો પડે. એટલે હવે અમારે તો એ ઘર લીધા પછી ખૂબ સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી, ખૂબ એમ કહી શકાય કે પ્રગતિ થઈ રહી છે અમારી. એટલે માનવામાં નથી આવતું કે જે અમારા નેબર કહે છે એ સાચી વાત છે. તો મને એવું લાગે છે કે તમે જ એક પરફેક્ટ અને કહી શકાય કે સચોટ તમે એક સોલ્યુશન આપશો. એટલે ખાસ મારે આની પર તમારી પાસે જાણવું છે કે દક્ષિણાભિમુખ જે દ્વાર હોય એનું શું સોલ્યુશન. સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બેને બહુ સરસ સવાલ પૂછ્યો કે દક્ષિણાભિમુખ દરવાજો એના કયા પ્રોબ્લેમ હોય અથવા તો એના કયા પ્રકારના સોલ્યુશન હોઈ શકે. તમે એવું કીધું કે તમારા ત્યાં તમે જે ઘરમાં રહો છો એ ઘરમાં દક્ષિણાભિમુખ દ્વાર છે, સાઉથ ફેસિંગ દ્વાર છે, તો દક્ષિણાભિમુખ દરવાજો હોય એમાં કોઈ પ્રોબ્લેમ હોઈ શકે ખરા? તો ઘણી વખત કેવું છે, પ્રોબ્લેમો ઓછા હોય પણ એને યાદ કરાવવા વાળા કોઈક ને કોઈક બની બેઠેલા એસ્ટ્રોલોજર્સ અથવા તો જેની પાસે પૂરું જ્ઞાન નથી, જેની પાસે અધૂરું જ્ઞાન છે, અથવા તો અડોશી પડોશી કે જેને ખબર નથી, એ આવીને જેમ તમને આવીને કીધું કોઈએ કે ભાઈ તમે આ મકાન કાઢી નાખો કારણ કે દક્ષિણાભિમુખ દરવાજો છે તો તમારી પ્રગતિ નહીં થાય, તમારી ઉન્નતિ નહીં થાય. પણ બેન, આવું કાંઈ હોતું નથી અને આવું કોઈ પણ પ્રકારની વાત માનશો નહીં. કારણ કે હું એવું માનું છું કે તમારા ભાગ્યમાં જે છે એ જ ભગવાને તમને આપ્યું છે. હવે દક્ષિણાભિમુખ દરવાજો કેમ નહીં સારો, તો એનું એક કારણ એ પણ હોઈ શકે કે દક્ષિણ દિશાના જે સ્વામી છે એ યમરાજા છે, અને ક્યાંક ને ક્યાંક યમરાજા માટે આપણા મગજમાં, આપણા મનમાં, ક્યાંક ને ક્યાંક સબકોન્શિયસ માઇન્ડમાં યમરાજા વિશે ઘણી બધી નેગેટિવ વાતો આપણને નાનપણથી જ સાંભળવામાં આવી છે, અથવા તો લોકો આપણને કહેતા હોય છે કે યમરાજા આવે એટલે તમને લઈને જાય. હું એવું માનું છું કે જ્યારે જવાનું હોય ત્યારે જ જવાનું હોય છે, ક્યારે ચિંતા ન કરતા, અને યમરાજાને ત્યાં ક્યારે ભૂલ થતી નથી. બીજી એક વાત, યમરાજાની વાત આવે છે એટલે આપણને તરત જ મૃત્યુની વાત આવે છે, ડર થાય છે મનમાં કે સાલું યમરાજા આવશે તો આપણને લઈ જશે. તમે કોઈ એક ભગવાનને માનો છો, કોઈ કોઈ રામચંદ્રજી ભગવાનને માનતું હોય, કોઈ શિવજીને માનતું હોય, કોઈ સાંઈ બાબાને માનતું હોય, કોઈ અલગ અલગ દેવી દેવતાને માનતું હોય, મારા જેવા વાળી કોઈક માતાજીમાં માનતું હોય. સાહેબ, આપણે ગમે તેટલી ભક્તિ, ગમે તેટલી પૂજા, ગમે તેટલા પાઠ, ગમે તેટલી માળા કરીશું, કોઈ દાવા સાથે એવું નહીં કહી શકે કે હા આ માળા કર્યા પછી, આ ભક્તિ કર્યા પછી, આ પૂજા કર્યા પછી ભગવાન મને મળશે જ, કે માતાજી મને મળશે જ, કે શિવજી કે રામચંદ્રજી ભગવાન મને ક્યારેક ને ક્યારેક તો મળશે, એવું કોઈ દાવો નથી કરી શકતો. પણ એક દાવો એ ચોક્કસ છે કે જીવનમાં એકવાર યમરાજા તો આપણને મળશે, મળશે અને મળશે. તો યમરાજાના નામથી ડરશો નહીં, કારણ કે યમરાજાને ત્યાં ભૂલ થતી નથી. દક્ષિણ દિશાના સ્વામી યમરાજા છે એટલે આપણે દક્ષિણ દિશા તરફ પગ ન રાખવા જોઈએ, આપણો ઘરનો દ્વાર દક્ષિણાભિમુખ ન હોવો જોઈએ, આ બધી વાતોમાંથી બહાર નીકળી જાઓ. યમરાજાની સાથે સાથે એક વાત હું તમને એ પણ કહેવા માંગુ છું કે દુનિયાની દરેક વ્યક્તિ, ખાસ કરીને જે લોકો કમાવા માટે બહાર જાય છે, દુનિયાની દરેક વ્યક્તિ સવારમાં જ્યારે પોતાના ઘરેથી બહાર નીકળે છે તો નીકળવાનો આશય શું હોય છે? સ્વાભાવિક છે, પૈસા કમાવા માટે નીકળે છે, કાવડિયા કમાવા માટે નીકળે છે. સાહેબ, ઘરમાંથી બહાર નીકળતા લોકો વધારેમાં વધારે પોતાના ઘરમાં લક્ષ્મીજી પધારે, લક્ષ્મીજી આવે અથવા તો રૂપિયા કમાય એના માટે થઈને બહાર નીકળે છે. તો જે દિશામાં જે વસ્તુ તમારે પ્રાપ્ત કરવી છે અને એ જ દિશામાં તમારે જવાનું થાય તો એનાથી વધારે રૂડું શું? સાહેબ, એક વાત યાદ રાખજો, જે લોકો ઘરની બહાર નીકળે છે એ લોકો ચોક્કસ કંઈક ને કંઈક પ્રાપ્ત કરવા માટે, કમાવા માટે, કંઈક મેળવવા માટે નીકળે છે. શું મેળવવા માટે? તો કે ભાઈ લક્ષ્મીજી. હું એવું માનું છું કે લક્ષ્મીજીનો વાસ દક્ષિણ દિશામાં છે, લક્ષ્મીજીનો વાસ
દક્ષિણ દિશામાં છે. હવે જ્યારે મેં તમને આવું કીધું કે લક્ષ્મીજીનો વાસ દક્ષિણ દિશામાં છે, એટલે તરત જ તમે વિચારશો, ના બાપુ ના, અમને તો કોઈ એવું કીધું છે કે ઉત્તર દિશામાં લક્ષ્મીજી છે. સાહેબ, ઉત્તર દિશામાં કુબેર ભંડાર છે અને લક્ષ્મીજી વસે છે દક્ષિણ દિશામાં. તો હવે તમને એમ થાય કે બાપુ આ વાત ગળે નથી ઉતરતી, તો હું એક કવિતા, એક પ્રાર્થના, એક કવિતા, એક પ્રાર્થના, એક આરતી જે છે ને બેટા આપણે વર્ષોથી ગાઈએ છીએ, સાંભળીએ છીએ, પણ આજ સુધીમાં કદાચ એનો અર્થ આપણે નીકાળ્યો નથી કે કાઢ્યો નથી, અથવા તો એ પંક્તિને સમજવાની આપણે કોશિશ કરી નથી. તો કઈ આરતી, કઈ પ્રાર્થના, કયું કાવ્ય જે સંવત 16માં લખાયું, તમને આવડતું હોય તો મારી સાથે ગાજો. કે ચોથે ચતુરા મહાલક્ષ્મીમાં, સાંભળજો આ જે હું શબ્દો જે બોલું છું એ સાંભળજો, મારા ઘરના શબ્દો નથી, સંવત 16માં લખાયેલા છે. કે ચોથે ચતુરા મહાલક્ષ્મીમાં સચરાચર વાપ્યા, માં સચરાચર વાપ્યા, ચાર ભુજા ચૌદિશામાં, ચાર ભુજા ચૌદિશામાં પ્રગટ્યા, દક્ષિણમાં જયો જયો માં જગદંબે. સંવત 16માં કહેવાયું કે લક્ષ્મીજી દક્ષિણમાં પ્રગટ્યા. હવે માની લો મેં કીધું ખોટું, કવિતા લખવા વાળો ખોટો, પણ આપણે જ્યારે દાખલા ગણીએ છીએ ને દાખલા, ત્યારે એનો તાળો મેળવીએ છીએ, દાખલા ગણીએ ને એટલે એનો તાળો મેળવીએ છીએ. વાસ્તુ એવું કહે છે કે તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ નૈઋત્ય ખૂણામાં હોવો જોઈએ, અથવા તો તમારા ઘરમાં તમારે દાગીના કે રૂપિયા કે લક્ષ્મી ક્યાં મૂકવા જોઈએ, તિજોરીમાં, અને એ તિજોરી ક્યાં હોવી જોઈએ, નૈઋત્ય ખૂણામાં. તો આપણે એવું વિચારી લઈએ કે મેં એવું કીધું કે દક્ષિણ દિશામાં લક્ષ્મીજીનો વાસ છે, તો દરરોજ લક્ષ્મીજી, દરરોજ લક્ષ્મીજી સાઉથમાંથી નોર્થમાં પોતાની ઓફિસે જાય છે, તો જ્યારે સાઉથમાંથી નીકળે છે અને નોર્થમાં જાય છે ત્યારે તમારા ઘરમાં બે ખૂણા આવે છે, સાઉથના બે ખૂણા આવે છે, એક ખૂણો છે અગ્નિ ખૂણો અને એક ખૂણો છે નૈઋત્ય ખૂણો. અને એવું કહેવાય છે કે નૈઋત્ય ખૂણામાં તમે પૈસા મૂક્યા હોય, લક્ષ્મીજી ત્યાંથી નીકળે, જ્યાં તમારા તમારી પાસે લક્ષ્મીજી, જ્યાં તમારી પાસે પૈસા મૂકેલા છે, દરદાગીના મૂકેલા છે, ત્યાં લક્ષ્મીજી વિસામો કરે. અને એવું કહેવાય છે ને પૈસો પૈસાને ખેંચે. તો જ્યારે તમારા ઘરમાં નૈઋત્ય ખૂણામાં લક્ષ્મીજી હશે, તો ચોક્કસ હું દાવાથી કહું છું કે તમારા ઘરમાં નૈઋત્ય ખૂણામાં મૂકેલો પૈસો વધશે, વધશે અને વધશે. એની સાથે નૈઋત્ય ખૂણામાં મૂકેલો પૈસો ચોરાશે નહીં, ખોટો વ્યય નહીં થાય, ખોટો વપરાશે નહીં. માટે હું એવું માનું છું કે દક્ષિણ દિશામાંથી લક્ષ્મીજી જ્યારે ઉત્તર દિશામાં જઈ રહ્યા હોય છે, ત્યારે તમારા ઘરમાં નૈઋત્ય ખૂણો આવે છે અને નૈઋત્ય ખૂણામાં લક્ષ્મીજી વિસામો લે છે, અને ત્યાં તમને વધારે આનંદ મળે છે, ત્યાં તમને વધારે રૂપિયો મળે છે, ત્યાં તમારા ઘરમાં સંપત્તિ વધે છે. માટે હું એવું માનું છું કે દક્ષિણ દિશાનો દ્વાર જો તમારી પાસે હોય, અથવા તો તમારા ઘરમાં દક્ષિણાભિમુખ દરવાજો હોય, તો એનાથી વધારે કોઈ સારી વસ્તુ છે નહીં. આની સાથે એક વાત બીજી પણ કહી દઉં, ઘણી બધી વખત આપણને એ વાતની ખબર નથી કે ભાઈ દક્ષિણાભિમુખ એટલે કેવી રીતે ગણવાનું. આપણે બહાર નીકળીએ એટલે દક્ષિણ દિશા આવે એ દક્ષિણાભિમુખ, કે આપણે દક્ષિણ દિશામાંથી આપણા ઘરમાં જઈએ એ દક્ષિણાભિમુખ. દાખલા તરીકે દક્ષિણાભિમુખ હોઈ શકે, પૂર્વાભિમુખ હોઈ શકે. તો તમે જ્યારે તમારા ઘરમાંથી બહાર નીકળો છો અને સામે દક્ષિણ દિશા આવે છે, ત્યારે એને દક્ષિણાભિમુખ કહેવાય. પણ જો જેવી રીતે આપણા પ્રિયાબેનને કોઈ પડોશી આવીને કીધું કે બેન આ મકાન કાઢી નાખો, અહીંયા પ્રગતિ નહીં થાય, અહીંયા ઉન્નતિ નહીં થાય, તો મહેરબાની કરીને કોઈની પણ વાતોમાં આવશો નહીં. જો તમે પોતે ત્યાં સુખી હશો તો જીવનમાં એનાથી વધારે કોઈ રૂઢી વસ્તુ હોતી નથી. બસ માત્ર તમારા પોતાનામાં વિશ્વાસ રાખો, તમારા ભગવાનમાં વિશ્વાસ રાખો, તમને હંમેશા સારું ફળ મળશે, મળશે, મળશે અને મળશે. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ?
તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે. ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું, અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે, તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. બાપુ સ્વર્ગ, 305 ચિત્રરથ કોમ્પ્લેક્સ, નિયર હોટેલ પ્રેસિડેન્ટ, સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ. મોબાઈલ 9898988868. ઈમેલ ggbapu@yahoo.com.